હેલો ફ્રેન્ડ, બહુ બહુ સ્વાગત છે તમારું એજ્યુકેશન અપડેટમાં. આજે એક આપણે ટૉપિક નફાખોટ પર કેટલાક દાખલાઓ જોઈશું અને એમને સોલ્વ કરવા માટેની શોર્ટ ટ્રિક. ખરેખર એ શોર્ટ ટ્રિક નથી, એક કોન્સેપ્ટ છે જેને આપણે અહીંયા યુઝ કરીશું. અને તમારામાંથી હું કહું છું કે ઘણા બધા લોકો એ કોન્સેપ્ટ વિશે નહીં જાણતા. હા, કેટલાક જાણતા હશે, પણ જે લોકો નહીં જાણતા એમના માટે નવો કોન્સેપ્ટ રહેશે. અને એ કોન્સેપ્ટથી એ સરળતાથી તમે આ નફાખોરના દાખલાઓ અને એ કોન્સેપ્ટ બીજી જગ્યા પર પણ યુઝ થાય છે, બરાબર, વ્યાજમાં, સાદુ વ્યાજની અંદર બી યુઝ થઈ શકે છે, ત્યાં પણ આપણે યુઝ કેવી રીતે થાય છે જોઈશું. પણ હાલ આપણે નફાખોર વિશે જોઈશું. અને બીજી વાત મિત્રો, કે જો તમને આ વિડીયો પસંદ પડે, કારણ કે જે કન્ટેન્ટ તમને મળે છે તો એ બીજા લોકો સાથે શેર કરો. શેર કરવામાં શરમ ના રાખો, બરાબર. કોઈ માણસ તમારી માટે મહેનત કરીને વિડીયો બનાવે છે તો એના કામને તમે પ્રોત્સાહન આપો. જોઈને ફક્ત તમે તમારા સુધી સીમિત ના રાખો, જ્ઞાન હંમેશા વહેંચવું જોઈએ, બરાબર ને. તો ચલો, હવે હું વધારે ફિલોસોફી નથી જાણતો અને સ્ટાર્ટ કરી લઈએ કે નફાખોટ વિશે, બરાબર. તો આને હું સોલ્વ કરીએ કે 400 રૂપિયાની વસ્તુ પર 10% નફો મળવા માટે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ. કેટલા ટકા નફો મળવો છે? 10%. 10% એટલે શું થાય કે 10/100 એટલે આ 1/10, બરાબર. હવે આ નીચે જે હોય ને એ કોસ્ટ પ્રાઇઝ હોય. 10% નફો મળવો છે એનો મતલબ એવો થયો કે 10 રૂપિયાની વસ્તુ એને 1 રૂપિયો નફો લઈને મેળવવી છે. ઉપર શું છે? નફો છે. તો સેલિંગ પ્રાઇસ કેટલી થાય? 10 રૂપિયાની ઉપર 1 રૂપિયો નફો મેળવ્યો એટલે કેટલા વેચવાની? એને 11 રૂપિયામાં. તો 400 રૂપિયાની વસ્તુ કેટલા વેચવાની? તો 400 રૂપિયાની વસ્તુ કેટલા વેચવાની? ગુણાકાર નોર્મલી બધાને આવડે, ક્રોસ ગુણાકાર થઈ જાય. 400 × 11/10 એટલે કેટલા થાય? 11 × 40 કરો એટલે 440 રૂપિયા. ખબર પડી ગઈ. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ છે કે બેટની છાપેલી કિંમત કેટલી છે? 400 રૂપિયા. તેના પર 40% વળતર અપાય છે. આ બેટ ખરીદવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? મતલબ એટલે કે સેલિંગ પ્રાઇસ શોધવાની છે. 40% એટલે શું થાય પહેલાં તો એ સમજી લો. 40% એટલે થાય 40/100. 0 0 કેન્સલ એટલે તમે લખી શકો 2/5. નીચે હોય એ કોસ્ટ પ્રાઇસ હોય, બરાબર. એ કોસ્ટ પ્રાઇસ ઉપર જે હોય એ નફો હોય, ખોટ હોય અને વળતર, જે રકમમાં લખેલું હોય એ. તો એ વળતર લખ્યું છે એટલે વળતર કેટલું? 2 રૂપિયા. એટલે કોસ્ટ પ્રાઇસ અને આ સેલિંગ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ 5 રૂપિયા હોય, 2 રૂપિયા વળતર આપે, વેચે કેટલામાં? 3 રૂપિયામાં. તો 400 રૂપિયા જ્યારે કોસ્ટ પ્રાઇસ થઈ જાય તો કેટલા રૂપિયામાં વેચે? ફક્ત ગુણાકાર 400 × 3, ક્રોસ ગુણાકાર કરી છે, બરાબર. 400 × 3/5. 400/5 કરો એટલે 80 × 3 એટલે કેટલા આવે? 240 રૂપિયા ચૂકવવા પડે. મિત્રો, તમને જો આ ગમી રહ્યો હોય વિડીયો તો લાઈક કરી લો, બરાબર. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. મનીષભાઈ એક જીન્સ 17 રૂપિયા ખોટ ખાઈને, જોજો શબ્દ ઉપર ધ્યાન આપો, 17 રૂપિયા ખોટ ખાઈને 435 રૂપિયામાં વેચે છે, બરાબર. એટલે સેલિંગ પ્રાઇસ તમને આપી છે. 17% એટલે શું થાય? મેં તમને આગળ શીખ્યું એમ, 17% એટલે 17/100. આ બંનેમાં કોઈ કોમન નથી એટલે આ રીતે રાખો. એનો મતલબ એવો થયો કે 100 રૂપિયાની વસ્તુ ખોટ ખાય છે એટલે ખોટ કેટલા? 17 રૂપિયા. એટલે અહીંયા હું લખું કોસ્ટ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ. મતલબ કે 100 રૂપિયાની વસ્તુ 17 રૂપિયા ખોટ ખાય એટલે કેટલામાં વેચશે? 83 રૂપિયામાં. આટલા સુધી ક્લિયર છે, બરાબર. હવે કેટલામાં વેચે છે? 435માં. ખરેખર એ કેટલામાં વેચે? 435માં. તો એની કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત કેટલી હોય? તો 100 × 435/83. આનું તમે સાદુરૂપ આપો એટલે જવાબ આવી જશે. તો આનો જવાબ આવશે 524 રૂપિયા જેવું. આ રકમ થોડીક એવી છે એટલા કારણે આવો પોઈન્ટમાં આવે છે, અધરવાઇઝ તમને એક્ઝામમાં તો એવું જ આવશે જે પોઈન્ટમાં નહીં આવે. સરળતાથી તમે એને સોલ્વ કરી શકશો. તો આ 3 દાખલા આપણે જોયા અને 3 દાખલામાં આપણે એક કોન્સેપ્ટનો યુઝ કર્યો. જે આગળ વિડીયો આવશે એના અંદર આગળ વધુ થોડાક જે ટફ હોય એવા દાખલા જોઈશું. તો તમે આ વિડીયોને નિહાળ્યો એના બદલ તમારો બહુ બહુ આભાર. તો જે મેં કહ્યું એમ વિડીયોને પસંદ પડ્યો તો શેર કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ વેરી મચ.